કચ્છ જિલ્લામાં વધતી જતી ઠંડીની અસરના પગલે જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય એક કલાક મોડો શરૂ કરવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને શાળાઓમાં નાના બાળકોને સવારે વહેલા તૈયાર થઈને જવું પડે છે અને છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે, ત્યારે નાના બાળકોની સમસ્યાને ધ્યાનમાં લઈને કચ્છ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સોમવારથી શાળાઓનો સમય એક કલાક મોડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે બાળકો માટે રાહતરૂપ થશે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હા, મેં 2 દિવસ પહેલાં જ, કારણ કે ઠંડીનો આખો ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડીનો વેવ હતો અને એ રીતે ઘણા બધા લોકોનું જે મોર્નિંગ શાળાઓ હતી અને સમય થોડો લેટ કરવા માટેની ઘણા લોકોની એવી રજૂઆતો આવી, એ સંદર્ભે મેં જિલ્લા પંચાયતની અસરકારક જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રમુખશ્રી સાથે ચર્ચા કરી અને એમાં વહીવટીતંત્ર પણ ઘણા લોકોએ કલેક્ટર સમક્ષ પણ રજૂઆતો કરેલ, એ સંદર્ભે વિચારી અને છેલ્લા 2 દિવસથી જેટલી મોર્નિંગ શાળાઓ હતી એ શાળાના સમયમાં 1 કલાક લેટ કર્યો છે અને એનું અમલીકરણ પણ થઈ ગયું છે. અને આ ઠંડીનો માહોલ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નવી સૂચના આપવામાં નહીં આવે, ત્યાં સુધી 1 કલાક દરેક શાળાઓને લેટ કરવા માટેની સૂચના આપી અને એની અમલવારી પણ ચાલુ થઈ ગઈ. એમાં એક્ઝેક્ટ કહું તો મેન તો જ્યાં પ્રાથમિક શાળાઓ છે એમાં સરકારી શાળાઓ તો ખાસ તો જ્યાં 2 પાળીની હતી એ જ મોર્નિંગ છે, બાકી તો રૂટિંગ મોટાભાગના કચ્છ જિલ્લામાં 11 વાગ્યાનો સમય છે એટલે એના માટે તો કોઈ સવાલ નથી. પણ જ્યાં 2 પાળીની શાળાઓ હતી એવી શાળાઓ અને સાથે સાથે જે ખાનગી પણ પ્રાથમિક શાળાઓ હતી એ બધી શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે અને એ મારા અંદાજ મુજબ જે શહેરી અને એવી જે શાળાઓ હતી એવી 100 શાળામાં લેટ સમયના કારણે બાળકોને ઠંડીના સમયમાં ફાયદો થશે.